પ્રથમ તો એ જાણી લઈએ કે ટાઈમ ટેબલ મારી પાસે ટોટલ 5 જાતના અવેલેબલ છે. ટાઈમ ટેબલ એટ 5 મીન્સ 5 વર્ગો, એટ 10 મીન્સ 10 વર્ગો, એટ 15 મીન્સ 15 વર્ગો, 20 એટલે 20 વર્ગો અને 25 વર્ગો. દરેકમાં ફોર્મ્યુલા સેમ છે, કોઈ ફેરફાર નથી, પણ બને એટલો પ્રયત્ન આપણે કરીશું કે સાદી અને સરળ ભાષામાં એને સમજવાનો ઉપયોગ થાય. તો 5 વર્ગોના ટાઈમ ટેબલથી જ આપણે શીખીશું, બાકીની બધી પ્રક્રિયા સેમ રહેશે. કોઈ પણ ટાઈમ ટેબલ તમે જ્યારે ડાઉનલોડ કરો તો આ મારા 4 બ્લોગ જેના ઉપર મારા બધા જ ટાઈમ ટેબલ મૂકેલા છે, રાજેશ પરમાર્સ બ્લોગ, સીધી લિંક આપેલી છે, અહીં ક્લિક કરવાથી સીધો જ એ બ્લોગ ઉપર તમને લઈ જશો. ડાયટ દાહોદનો બ્લોગ, ડાયટના તમામ વ્યાખ્યાતાશ્રીઓ સહિત પ્રાચાર્ય સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાના ડાયટના બ્લોગ ઉપર મારું ટાઈમ ટેબલને સ્થાન આપ્યું. વિજયભાઈ અને મિહિરભાઈના બ્લોગ પરથી પણ તમે આ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો. આવી જઈએ આપણે મેઇન પેજ ઉપર. મેઇન પેજ ઉપર ટોટલ ડેટા પેજ એટલે કે સામાન્ય કાચી માહિતી, ક્લાસ ટાઈમ, ક્લાસ ટીચર ડિસ્ટ્રીબ્યુશન પેજ એટલે ક્લાસ વર્ગ શિક્ષકનું આયોજન કે કયા વર્ગનું કોણ વર્ગ શિક્ષક હોય, સબ્જેક્ટ ટીચર ડિસ્ટ્રીબ્યુશન કયા શિક્ષકને કયા ટાઈમ ટેબલ અરે કયા શિક્ષકને કયો વિષય સોંપવો, ઓફિસ ટાઈમ ટેબલ. અહીંયા એક બીજી ચર્ચા કરી રહ્યો હતો, ઓફિસ ટાઈમ ટેબલ તમારે જાતે મેન્યુઅલી સેટ કરવાનું છે. ઓટો ટાઈમ ટેબલ મીન્સ આખું ટાઈમ ટેબલ ઓટો ટાઈમ ટેબલ નથી. આપણે જનરલી એક વસ્તુ શાળાના શિક્ષક તરીકે એટલો તો ખ્યાલ જ હોય કે ટાઈમ ટેબલ આપણે ટોટલ 3 જાતના બનાવતા હોઈએ, એક મૂળ ટાઈમ ટેબલ, મુખ્ય ટાઈમ ટેબલ જે ઓફિસનું જનરલ હોય, પછી એના આધારે ક્લાસનું ટાઈમ ટેબલ બનતું હોય કે દરેક ક્લાસનું અલગ અલગ ટાઈમ ટેબલ, અને જે વિષય શિક્ષકો હોય એ વિષય શિક્ષકોને મૂળ ટાઈમ ટેબલ મુખ્ય ટાઈમ ટેબલ ઉપરથી પોતાનું ટાઈમ ટેબલ અલગથી તારવવાનું હોય. તો અહીંયા ઓફિસનું ટાઈમ ટેબલ બનાવતાની સાથે બાકીના ટાઈમ ટેબલ એની જાતે જ તૈયાર થશે, એમાં તમારે અલગથી કશું આયોજન કરવાની જરૂર નથી. પણ મૂળ ટાઈમ ટેબલ તો તમારે મેન્યુઅલી બનાવવું જ પડશે, એટલે આ ઓટો ટાઈમ ટેબલ ખાલી ક્લાસ અને ટીચર્સ માટે છે. ઓફિસનું ટાઈમ ટેબલ તો તમારે મેન્યુઅલી હાથથી લખતા હતા એ જ રીતે ડ્રોપ ડાઉન મેનુથી બનાવવાનું છે. તો આપણે શીખીશું કઈ રીતે બનાવીશું. સૌ પ્રથમ તો મુખ્ય પેજ ઉપર એ શાળાનું નામ છે ત્યાં તમારી શાળા લખી લેવી, CRC. તો હવે તો 1-12 ધોરણ સુધી તમામને CRC ફાળવી દીધા SSA અંતર્ગત. તો પોતાના CRCનો ખ્યાલ ના હોય તો CRC BRC ભવન ઉપરથી પણ માહિતી મેળવી લેવી. ગામ, તાલુકો અને જિલ્લો આટલી માહિતી ભર્યા પછી સીધા જતા રહ્યો ડેટા પેજ ઉપર. ડેટા પેજ ઉપર અહીં શિક્ષકોના નામ જે પીળા રંગના બ્લોક લખેલા છે ત્યાં તમારે માહિતી ભરવાની છે. અહીંયા ટોટલ 30 શિક્ષકો તમે લખી શકો છો. અહીંયા શિક્ષકોના પૂરા નામ લખવાના અને અહીંયા એમનું શોર્ટ નામ, કારણ કે આગળની બધી જ પ્રક્રિયા એના ટૂંકા નામ ઉપરથી ચાલશે. માટે અહીંયા ટાઈમ ટેબલમાં શિક્ષકોના ટૂંકા નામની વિગત સંપૂર્ણ રીતે સચોટ રીતે ભરવી અને તમારી પાસે જેટલા પણ શિક્ષકો એમના શોર્ટ નેમ એક સાથે 2 હોવા જોઈએ નહીં. તો ક્યાંય બતાવી દેશે તમે એક સાથે 2 નામ લખશો તો કલર અલગ આવી જશે, એટલે એ ધ્યાન રાખવા જેવી બાબત નથી, પણ એ ઓટો જનરેટેડ છે, તમને અહીંયા જ ખ્યાલ આવી જશે. અહીંયાની માહિતી ભરી જાય ત્યારબાદ સીધા જતા રહ્યો ક્લાસ ટીચર ડિસ્ટ્રીબ્યુશન, કયા વર્ગમાં કયો શિક્ષક ક્લાસ લેશે. અહીંયા અલગથી ફરતી કોઈએ નામ લખવાના નથી. અહીંયા સાઈડ ઉપર આવો જે ડેટા આવું જે ચિહ્ન બતાવે છે ડ્રોપડાઉન લિસ્ટનું છે. અહીંયા કદાચ તમને બ્લેન્ક પેજ બતાવતો હોય તો આપણી પાસે 30 શિક્ષકો છે અને આપણે ઓછા શિક્ષકો લખ્યા હોય તો આ રીતે ઉપર નીચે કરવાથી પણ શિક્ષકો દેખાશે. ત્યાં 3A વર્ગ શિક્ષકનું નામ તમે અહીંયા સિલેક્ટ કરો, નીચે લઈ જાઓ, નીચે પણ એવું ડ્રોપડાઉન દેખાશે. અહીંયા પણ આ રીતે નામ લખી શકો છો. આ રીતે વર્ગ શિક્ષકોના નામ લખવાથી જે તો વર્ગના ટાઈમ ટેબલમાં એ વર્ગ શિક્ષકના નામ ત્યાં આવી જશે.
આ પ્રક્રિયા અહીં સાદી સરળ છે, બિલકુલ સિમ્પલ. અહીંયા બીજું કશું કરવાનું નથી કે કોઈનું નામ પણ લખવાનું નથી. નામ ખાલી તમારે ડેટા પેજમાં જ લખવાના છે, ત્યાંથી કોઈ પણ અલગ વિષય કે કંઈ નામ તારવવાની જરૂર નથી. ત્યારબાદ સબ્જેક્ટ ટીચર ડિસ્ટ્રીબ્યુશન પેજ ઉપર જતા રહેવાનું. અહીંયા પીળા રંગના જે કોલમ લખેલા છે ઉપર તમે સિલેક્ટ કરશો એટલે આવી જ જશે. અહીંયા પીળા રંગના ખાનામાં વિષયોના નામ લખવા જે આધારે વિષયોની ગોઠવણ થશે. કદાચ કોઈને આ વિષયો ના હોય અને અલગ વિષય હોય તો એ પણ પોતાની જાતે પોતાના વિષયો લખી શકે છે. મૂળ વિષય સાથે એક્સ્ટ્રા EXT આવેલું છે. 10 સબ્જેક્ટ તમે તમારી જાતે બીજા પણ સિલેક્ટ કરી શકો છો. જે પ્રાઇવેટ શાળા હોય તો પોતાની રીતે પણ પોતાના અલગ સબ્જેક્ટ લખતી હોય તો એ પણ થઈ શકે છે. બીજી એક ખાસ વાત તો ક્લાસ ટીચર ડિસ્ટ્રીબ્યુશનમાં અહીં જે પીળા રંગના કોલમ છે તો તમારા વર્ગમાં કદાચ તમે 5 વર્ગો છે, 6 થી 8ના 5 વર્ગો હોય તો અહીં 6, 7, 8, 9 કરી શકો છો. અથવા તો 6A, 7A, 8A, 8B, 8C આ રીતના ટાઈમ ટેબલ અહીંયા શાળામાં ચાલતા ધોરણમાં અહીંયા તમે ફેરફાર કરશો તો એ સીધા જ અહીંયા આવી જશે, એને અલગથી અહીં લખવા પડશે. હવે માનો કે 6ઠા ધોરણમાં ગુજરાતી ગમે એક શિક્ષક લે છે, દેવાંગ ભોયકરને કોઈ શિક્ષક છે, 6ઠા ધોરણમાં ગુજરાતી લે છે. ગણિત બીજા કોઈ શિક્ષક લે છે, વિજ્ઞાન બીજા કોઈ શિક્ષક લે છે, એ જ રીતે અહીંયા ફોર્મેટમાં પણ તમે લખી શકો છો. આ રીતના ફોર્મેટનું ચેન્જીસ કરવાથી તમને ખ્યાલ આવી જશે કયો શિક્ષક ક્યાં છે. અથવા તો કોઈ પણ એવા પણ પ્રશ્નો આવે છે મારી સામે કે એક કરતાં વધારે શિક્ષકો હોય ભાષાના, તો 6ઠા અમાં એક શિક્ષક ગુજરાતી લેતો હોય અને 6ઠા અમાં બીજો શિક્ષક ગુજરાતી લેતો હોય ત્યારે આ ફોર્મેટ તમને કામ લાગશે. 6અમાં શિક્ષક ગુજરાતી લેતો હોય ત્યાં સિલેક્શન નહીં કરવું, 6અમાં બીજો શિક્ષક લેતો હોય ત્યાં સિલેક્શન નહીં કરવું. તો બંને જણા ગુજરાતીના શિક્ષક છે પણ 6અમાં ગુજરાતીનું તાસ સિલેક્ટ કરશો તો ત્યાં દેવાંગનું જ નામ આવશે અને 6અમાં ગુજરાતીનો તાસ સિલેક્ટ કરશો ત્યાં સિંગતનું નામ આવશે. એ રીતના ચેન્જીસ અહીંયાથી જ થશે. અહીંયા કોઈએ ફરી જ એક સ્પષ્ટતા કરી દો, ફરતી કોઈએ નામ લખવાના નથી, અહીંયા ખાલી ડ્રોપડાઉન જ કરવાનું છે. આટલી પ્રક્રિયા પૂરી થાય પછી સીધા જતા રહે ઓફિસ ટાઈમ ટેબલ માટે, જે મેઇન છે આપણા માટે. તો અહીંયા 6ઠા અમાં તમે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે અહીંયા સીધું નામ જે તે વિષય શિક્ષકનું આવી જશે. 7માં ગુજરાતી સિલેક્ટ કરશો તો અહીંયા પણ એ જે તે પર્ટિક્યુલર વિષય શિક્ષકનું નામ અહીંયા પણ આવી જશે. અહીંયા વર્ગો પણ એની જાતે આવી જશે, તમારે અહીંયા પણ કશું કરવાનું નથી. આ રીતે મેન્યુઅલી નામ ક્યાંય કોઈએ લખવાના નથી, અહીંયા ખાલી ડ્રોપડાઉનથી જ કરવાનું છે. કોઈ પણ ડ્રોપડાઉન તમે આ રીતે કોઈ પણ સેલ ઉપર લઈ જશો તો ત્યાં ડ્રોપડાઉન બતાવશે. અહીંયા કોઈ પાસવર્ડની જરૂર નથી, બીજી કોઈ જગ્યાએ સિલેક્ટ કરશો ત્યાં પાસવર્ડ માંગશે. પણ પર્ટિક્યુલર તમારે જે વસ્તુનો ઉપયોગ કરવાનો છે, તમારે જે સેલમાં માહિતી ભરવાની છે, ત્યાં પાસવર્ડની જરૂર નથી, એ અનપ્રોટેક્ટેડ શીટ છે. આ સોમવારના, ત્યારબાદ અહીં મંગળવારના, અહીં બુધવાર, અહીં ગુરુવાર અને શુક્રવાર. આ રીતે દરેક વર્ગોના ટાઈમ ટેબલ, શુક્ર અને શનિ દરેક વર્ગોના ટાઈમ ટેબલ તમારે અહીં સેટ કરવું. ઘણા મિત્રોને એવા કોને હતા, સાહેબ મારે તો સમયમાં થોડો ચેન્જીસ છે તમારા કરતાં મારો સમય, તો એ મિત્રો માટે પણ ખાસ કહી દઉં કે સોમવાર શાળા સમયમાં ફેરફાર કરવા, સોમવાર અને શનિવારના સમયમાં ફેરફાર કરવો. આ સોમવારનો જે સમય છે, સોમવારના 8 તાસનો સમય, એમાં ફેરફાર કરશો તો મંગળથી શુક્રવાર સુધીમાં થઈ જશે. અને એ જ રીતે અહીંયા શનિવારના ટાઈમમાં ફેરફાર કરશો તો એ પણ શનિવારના ટાઈમમાં ચેન્જીસ થઈ જશે. ત્યારબાદ અહીંયા ટાઈમ ટેબલ ઓફિસનું તમારે મેન્યુઅલી ફરતી કરી દેવું. ટાઈમ ટેબલ ઓફિસનું મેન્યુઅલી ગોઠવવાનું છે. પહેલાં આપણે કાગળ અને પેન લઈને બેસતા હતા, ઘણાએ કાગળ બગડતા હતા, આખું ટાઈમ ટેબલ સેટ થઈ જતું હતું, પછી રબરથી પૂછવું પડતું હતું, એવી ઘણી પ્રક્રિયા આપણે કરી. પણ જ્યારે ડિજિટલ જમાનો છે, ડિજિટલ જમાનામાં આપણે આવ્યા, બને એટલો પ્રયત્ન કરીએ કે ઓછી મહેનતે સારું કામ થાય. ટાઈમ ટેબલના આ ઓફિસનું ટાઈમ ટેબલ તમે તૈયાર કરી લો, ત્યારબાદ સીધા જતા રહેવાનું ક્લાસ ટાઈમ ટેબલ ઉપર. અહીંયા તમારે કશું કરવાનું નથી, અહીંયા આ જે જગ્યા મૂકવામાં આવી છે ત્યાં ડ્રોપડાઉન લિસ્ટ જ ખુલશે સીધું.
ત્યાં તમે છ સિલેક્ટ કરશો કે જ્યાં તમે છઠ્ઠામાં જે વિષય સિલેક્ટ કરી લીધા છે એનું પણ મૂલ્યાંકન થઈ જશે, એની ઓટોમેટિક અહીંયા એન્ટ્રી થઈ જશે. ગુજરાતીના ત્રણ વર્ગ લખ્યા છે તો અહીંયા ગુજરાતી સામે ત્રણ ગણતરી થઈને પણ આવી જશે, સાથે સાથે એ વર્ગમાં કેટલા વિષય ગોઠવાયા એ પણ અહીંયા આવી જશે, વર્ગ શિક્ષકના નામ પણ અહીંયા આવી જશે. છ અમાંથી તમે સાત અ કરશો તો સાતમાં એક જ ગુજરાતી ગોઠવાય, અહીં એક આવી જાય, અહીંયા વર્ગ શિક્ષકનું નામ આવી જાય અને કેટલા વિષય ગોઠવાય અહીં એક આવી જાય, એ પ્રમાણેની આખી પ્રક્રિયા અહીંયા થઈ જશે. એટલે આ અહીંયા ડ્રોપડાઉન પર એમને રેડી ટુ પ્રિન્ટ સીધી પ્રિન્ટ એ ફોર સાઇઝના પેજમાં તમે કાઢી શકો છો, આમાં કોઈ ચેન્જીસ કરવાના નથી, સીધું એ ફોરમાં જ પ્રિન્ટ નીકળશે. અહીંયા આચાર્યનું નામ ને બધું પણ આવી જશે, એટલે એ પણ તમારે અલગથી કંઈ કરવાની જરૂર નથી. આ રહ્યું ક્લાસ, હવે ક્લાસ પછી જ્યારે ક્લાસનું તો આપણે સમજ્યા, સીધું બેઠો જ ઉતારી દઈએ. આ પહેલાં પણ મેં ત્રણ ટાઈમ ટેબલ બનાવ્યા, એમાં આ જ સિસ્ટમથી ચાલુ કરું, પણ આ વખતે કંઈક નવું કરવાનું વિચારતો હતો. કોઈ ક્લાસનું તો આપણે સીધું જનરલ ટાઈમ ટેબલ લઈને બેસીએ એટલે સાત અ પકડીએ તો સીધા એકથી આઠ તાસ લખી જ નાખવાના હોય, એટલે સોમવારના એકથી આઠ તાસ લખીએ એટલે એ ક્લાસનું ટાઈમ ટેબલ તો અલગથી બની જાય, એમાં કંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી. પણ મહેનત ક્યારે પડે કે ભાઈ ગુજરાતી વિષય હું એક ધોરણમાં ગુજરાતી લઉં, મને ગુજરાતી વિષય ફાળવે તો મારું ગુજરાતીનો વિષય કયા કયા દિવસે કયા વર્ગમાં છે એ ખોરવું થોડું કઠિન પડતું હતું. એટલે એના માટે આપણે અહીં એક અલગ ટીચર્સ ટાઈમ ટેબલ એક ફોર્મેટ મૂક્યું છે. આ ફોર્મેટની વિશેષતા એ છે કે એ ફોર સાઇઝના પેજમાં બે શિક્ષકોના ટાઈમ ટેબલ ઓટોમેટિક ગણાઈને આવી જશે. અહીંયા સંદર્ભ તો અહીંયા તમે જે નામ લખશો અને સિલેક્ટ કરશો, અહીંયાથી ડ્રોપડાઉન કરશો તો એની પછીનું નામ અહીંયા આવી જશે અને એને ફાળવવામાં આવેલા વિષયો પણ અહીંયા આવી જશે. એટલે અહીંયા પણ તમારે કશું નામ ગણતરી કરવાની નથી, અહીંયા એનો વર્કલોડ પણ બતાવી દેવામાં આવશે, દેવાંક તો ત્રણ અને સંદર્ભ તો એટલે અહીંયા પણ ગણતરી નથી કરવાની, એનો સાપ્તાહિક કાર્યભાર પણ અહીં ગણતરી થઈને આવી જશે, અહીંયા ટોટલ પણ થઈ જશે, એટલે વર્કલોડ પણ તમારું અહીં ગણતરી થઈને આવી જશે. કયા ધોરણમાં કેટલા વિષય કયા, અહીં ગુજરાતી સાત અ સાત અમાં પહેલો વિષય સોમવારે ગુજરાતી સંદર્ભને લેવાનો છે, તો ઓફિસ ટાઈમ ટેબલમાં તમે એવું જ ગોઠવ્યું છે સાત અ ગુજરાતી સંદર્ભ, તો એ ઓટોમેટિક ત્યાં ટીચર્સના ખાનામાં ગણતરી થઈને આવી જશે. એટલે બહુ ઇઝીલી બનાવવામાં આવ્યું છે અને બને એટલો પ્રયત્ન કર્યો છે કે તમારી મદદ તમને મદદરૂપ થઈ શકે, પણ કેમ છતાં ક્યાંક ક્ષતિ રહી હોય તો ખાસ અહીંયા અમારું એક નવું આ ઓનલાઈન રિસ્પોન્સ લિંક સ્કૂલ માટે, તો તમે સ્કૂલમાંથી કોઈ ઉપયોગમાં લીધું હોય આ ટાઈમ ટેબલ, કોઈ પણ આ પાંચમાંથી કોઈ પણ ટાઈમ ટેબલ લીધું હોય તો આ ઓનલાઈન લિંકનું રિસ્પોન્સ કરી અને એના ઉપર ક્લિક કરશો અને નેટ કનેક્શન ચાલુ જ હશે તો આ રીતે એક ફોર્મ ખુલશે. આ ફોર્મ ભરવાથી અમને પણ ખ્યાલ આવશે કે અમારું સોફ્ટવેર કઈ રીતે કોઈને મદદરૂપ થયું છે. બહુ સાદું અને સરળ ફોર્મ છે, તમારું નામ, હોદ્દો, શાળાનું નામ, તાલુકો, જિલ્લો, શાળાનો બાયસ કોડ, મોબાઈલ નંબર, જે વ્યક્તિ ભરતો હોય અથવા તો અમે તમારો કોન્ટેક કરી શકીએ કે તમને કોઈ તકલીફ પડી હોય અને તમે અહીંયા રિસ્પોન્સ ઓછો આપો તો અમને ખ્યાલ આવે કે તમને ક્યાંક તકલીફ પડી તો એક ફીડબેકના રૂપમાં કે ભાઈ કામ સારું છે કે ખરાબ છે અથવા તો કોઈ પણ રીતે ઈમેલ આઈડી તમારું કે ભવિષ્યમાં જ્યારે અમે કોઈ નવા અપડેશન કરીએ અથવા તો કોઈ નવી નવા કોઈ પ્રોજેક્ટ તૈયાર કરીએ તો તમને સીધો મેલ કરી શકીએ કે ભાઈ આ રીતનું નવું એક ફોર્મેટ બન્યું છે અને એનો તમે ઉપયોગ લઈ શકો છો. કયું ટાઈમ ટેબલ ઉપયોગમાં લો છો, 25 વર્ગો, 20 વર્ગો, 15 વર્ગો, 10 વર્ગ અને 5 વર્ગ વાળો તમે કયું ઉપયોગમાં લીધું છે, અત્યારે કેટલા ધોરણ ચાલે છે, કારણ કે આ ટાઈમ ટેબલ 1 થી 12 ધોરણ સુધીના પ્રાઇવેટ સરકારી કોઈ પણ શાળા ઉપયોગમાં લઈ શકે છે, તો તમારી શાળામાં છેલ્લું ધોરણ કયું ચાલે છે, શાળામાં ચાલતા વર્ગોની સંખ્યા કે ભાઈ કેટલા વર્ગો ટોટલ, 5 વર્ગો, 7 વર્ગો, 10 વર્ગો, 12 વર્ગો, 18 વર્ગો ટોટલ વર્ગો, કયા ધોરણમાં, તો અત્યારે તો કાયદેસર સરકારનો પરિપત્ર થઈ ગયો કે 3 થી 5 ધોરણમાં પણ ટાઈમ ટેબલનો અમલ કરવો, તો કોઈ પણ
શાળામાં એક એક વર્ગ ચાલતો હોય તો પણ 3-8માં 6 વર્ગો થાય, તો 10 વર્ગનું ટાઈમ ટેબલ એ લોકો ઉપયોગમાં લઈ શકે. કયા કયા વર્ગમાં ઉપયોગમાં થાય એ અહીંયાથી ખાલી સિલેક્ટ કરવાનું, ગમે તે એક જ સિલેક્ટ થશે, બધા સિલેક્ટ થશે નહીં. સમય વખતની સારી બાબતો, વધુમાં વધુ 100 શબ્દોમાં આપનો પ્રતિભાવ આપવો. તો કઈ સારી બાબતો આ સમયપત્રકમાં તમને લાગી, અથવા તો અમારું એપ્રિશિએશન, અમારો ઉત્સાહ વધારવા માટે તમારો પ્રતિભાવ અમને આપવો જરૂરી છે. સમયપત્રકમાં હજુ સુધારવા લાયક બાબતો, ઘણા મિત્રો કે ભાઈ આ હજુ સુધારો થાય તો હજુ કંઈક સારું લાગે, તો એવા પણ કોઈ તમારા અંગત રિવ્યૂ હોય તો ભાઈ હજુ અહીં કંઈક સુધારો કરવાની જરૂર છે તો એ પણ તમે અહીં કરી શકો. અને આપના અનુભવના આધારે મૂલ્યાંકનનું 1 એટલે ખરાબ અને 5 એટલે ખૂબ સારું. તમને સારું લાગ્યું હોય તો ખૂબ સારું લખજો, ખરાબ લાગ્યું હોય તો ખરાબ લખજો, જેથી કરી અમે આમાં પણ કંઈક નવું ઉમેરી શકીએ અને અહીંયા સબમિશન કરી દઈએ. સાથોસાથ ઓનલાઈન રિસ્પોન્સ બ્લોગર માટે, કોઈ બ્લોગર મિત્રો છે કે જે પોતાના બ્લોગ ઉપર આ ટાઈમ ટેબલ અપલોડ કરે છે અને અમે કોઈ નવું અપડેશન બહાર પાડીએ છીએ, એ લોકો પોતાનું જૂનું જ બ્લોગ ઉપર પોતાનું અમારું જૂનું જ વર્ઝન ચલાવતા હોય અને અમને ખ્યાલ પણ ના હોય કે એમના બ્લોગ ઉપર ચાલે છે. અને ઘણી વખત એવું બનતું હોય કોઈ વ્યક્તિ ડાઉનલોડ કરી અને પછી એમને ફોન કરે, સાહેબ આ તો નથી થતું, અથવા તો આમાં તો આ ઇસ્યુ આવે છે, અમારા નવા વર્ઝનનું ઇસ્યુનું સોલ્વ, અમારા નવા વર્ઝનનું ઇસ્યુ સોલ્વ કરી લેવામાં આવ્યો, પણ એમની પાસે નવી માહિતી ના હોવાથી એમના બ્લોગ ઉપર જૂનું જ ચાલતું. તો ઓનલાઈન રિસ્પોન્સ લિંક એટલા માટે, બ્લોગર માટે, કે એમણે પોતાના બ્લોગ ઉપર જ્યારે આવી અમારી ફાઇલ અપલોડ કરેલી હોય અને અમે જ્યારે નવું વર્ઝન બહાર પાડીએ ત્યારે એ લોકોને પણ જાણ કરીએ કે અમે આવું નવું વર્ઝન બહાર પાડ્યું છે, તો તમે તમારા બ્લોગ ઉપર પણ સુધારો કરી લેજો, જેથી કરી અને બીજા લોકો પણ એ નવી માહિતીથી અપડેટ થાય. એટલે બ્લોગરોએ પણ પોતાનું ફોર્મ અહીંયાથી રજીસ્ટ્રેશન કરવાનું, બહુ સારું ફોર્મ છે, બહુ મહત્ત્વની ડિટેલ નથી, નામ, હોદ્દો, શાળાનું નામ, તાલુકો, જિલ્લો, શાળાનો ડાયસ કોડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બ્લોગનું એડ્રેસ, બ્લોગનું નામ અને આપના અનુભવ, આટલું બધું સબમિશન કરી દેવાનું, જેથી કરી અને અમે ભવિષ્યના પણ નવા અપડેટ્સ તમને પહોંચાડતા હોય. તો આ ટાઈમ ટેબલનો વિડીયો નિહાળે અને હું એવી આશા રાખું કે તમે પોતે પણ આ ટાઈમ ટેબલનો ઉપયોગ તમારી શાળા માટે અથવા તો તમારી આજુબાજુની શાળા માટે પણ કરી શકો. ટાઈમ ટેબલને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, આ વિડીયો જોયા બાદ પણ કંઈ તકલીફ પડતી હોય તો મને મેલ આઈડી ઉપર મેલ કરો અથવા તો વોટ્સએપ ઉપર મને કોઈ પણ મેસેજ લખી અને હું બને એટલા પ્રયત્ન કરીશું કે તમારી સમસ્યાઓનું નિવારણ કરી શકીએ. પુનઃ આપનો પ્રતિસાદ એ જ અમારી પ્રેરણા, માટે આપનો અમૂલ્ય પ્રતિસાદ અમને આપી અને ખાસ અમને જણાવશો કે અમારી કામગીરી બિરદાવવા લાયક છે અથવા તો અમારી કામગીરીમાં હજુ પણ કંઈક સુધારા કરવાની જરૂર છે. આ વર્ગ મેં 10, આ ટાઈમ ટેબલ મેં તમને 5 વર્ગોનું બતાવ્યું, એ જ રીતે અમારા બ્લોગ ઉપર તમને 10 વર્ગોનું ટાઈમ ટેબલ, 20 વર્ગોનું ટાઈમ ટેબલ પણ મળી રહેશે. આ જ રીતે 5 વર્ગો, 10 વર્ગો, 15 વર્ગ, 20 વર્ગ અને 25 વર્ગ, સેમ એ જ રીતે આ ડાયટના બ્લોગ ઉપર પણ તમને આ માહિતી ટાઈમ ટેબલની મળી રહેશે.
સાથે સાથે આ મિહિરભાઈનો બ્લોગ પણ જોઈ લો, એમના બ્લોગ ઉપર પણ તમને ટાઈમ ટેબલ સીધું જ અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. તો તમામ મિત્રોને ખાસ ફરી એક વખત વિનંતી કે ઉપરોક્ત ટાઈમ ટેબલનો ઉપયોગ બને એટલા બહોળા પ્રમાણમાં કરી અને એમને કંઈક નવું હંમેશા સતત કંઈક નવું કરવા પ્રેરણા પૂરી પાડવા વિનંતી. આભાર.